કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ છ વિષય હિન્દી પ્રથમ સત્રમાં પાઠ ત્રણ ભણીશું. સમજદાર નહીં. સમજદાર એટલે સમજવું, નહીં એટલે છોટી. અહીંયા નાની શબ્દ બતકનું નામ છે. ઇસ કહાની મેં વ્યક્તિ કો કિસી ભી પરિસ્થિતિ મેં ભલાઈ કરને કા અપના સ્વભાવ નહીં છોડના ચાહીએ. યહ બાત પ્રસ્તુત કી ગઈ હૈ. हमारे समाज में कुछ लोगों का स्वभाव बुरा हो सकता है, लेकिन हमें अपना अच्छा स्वभाव नहीं छोड़ना चाहिए. सबका स्वभाव एक जैसा नहीं होता. अच्छे स्वभाव वाले लोग हमेशा अच्छे काम करते हैं, वे दूसरों की भलाई करते हैं. बुरे स्वभाव वाले लोग बुरे काम करते हैं जो उनका भला करते हैं. उनके साथ ही वे बुरा व्यवहार करते हैं. हमें किसी भी स्थिति में किसी का बुरा नहीं करना चाहिए. के दरेकनो स्वभाव अलग अलग होय छे. के सारा स्वभाववाला लोको छे हमेशा सारू काम करता होय छे, ते बीजा माटे पण भलाईनु ज विचारता होय छे. अने खराब स्वभाववाला लोको छे हमेशा खराब काम करता होय छे अने बीजानु पण खराब ज इच्छता होय छे. पण आपणा माटे कोई खराब इच्छतु होय તો પણ આપણે એમના માટે સારું વિચારવું જોઈએ. આપણે ગમે તેવી સ્થિતિ હોય પણ કોઈના વિશે ખરાબ વિચારવું જોઈએ નહીં. મસ્ત પાઠ છે, દરેક વિદ્યાર્થીઓ અહીં ધ્યાન આપજો. નન્હી બતક તટ પર આવી તો ઉસને દેખા કે એક બિચ્છુ દલદલ મેં ફસા હૈ. નન્હી બતક એટલે નાની બતક નદીના તટ પર આવી ત્યારે જોયું કે એક બિચ્છુ એટલે વિચ્છી, દલદલ એટલે કાદવ, કે એક વિચ્છી કાદવમાં ફસાઈ ગયો છે. બિચ્છુને નન્હે સે પ્રાર્થના કી, બહન મુજે બચા લો. નન્હે કો ઉસ પર દયા આ ગઈ, ઉસને બિચ્છુ કો દલદલ સે ઉઠા કર સુખે સ્થાન પર રખ દિયા. કે વિચ્છી, બિચ્છુ એટલે વિચ્છી, વિચ્છીએ નાનીને વિનંતી કરી. નન્હી એટલે નાની, નાની બતક હતી એની વાત છે. વિચ્છીએ નાનીને વિનંતી કરી, બહેન મને બચાવી લે. નાનીએ તેના પર દયા આવી ગઈ, તેણે વિચ્છીને કાદવમાંથી ઉપાડી ને સૂકી જગ્યાએ મૂકી દીધો. સુખે સ્થાન એટલે સૂકી જગ્યા. બિચ્છુ કો સૈતાની સૂજી, સૈતાન એટલે મસ્તી કરવાની ઈચ્છા થઈ. ઉસને નન્હે કો ડંક માર દિયા, નન્હે પીડા સે તડપ ઉઠી. ઉસને બિચ્છુ સે પૂછા, ક્યો ભાઈ તુમને મુજે ડંક ક્યો મારા. બિચ્છુ લાપરવાહી સે બોલા, ક્યાં કરું, ડંક મારના મેરા સ્વભાવ હૈ. કે વિચ્છીને એક શૈતાની કરવાની સૂચિ, નાટક કરવાનું ઈચ્છ્યું, તેને નાનીને ડંક માર્યો. નાનીને વેદના થવાથી તડપવા લાગી. તેણે વિચ્છીને પૂછ્યું કે કેમ ભાઈ, તે મને ડંક શા માટે માર્યો. કે મેં તો તારું સારું કામ કર્યું છે, છતાં તે મને ડંક કેમ માર્યો. તો કહે છે કે ડંક મારના મેરા સ્વભાવ હૈ, કે ડંક મારવાનો. બેદરકારીથી બોલે છે બિચ્છુ, લાપરવાહી સે બોલ્યા એટલે બેદરકારીથી બોલ્યો. ક્યાં કરું એટલે કે શું કરું, ડંખ મારવો એ મારો સ્વભાવ છે. નન્હે બોલી, તુમ યહ ગંદી આદત છોડ દો, નહીં તો કોઈ મુસીબત મેં તુમારી રક્ષા નહીં કરેગા. નાને કહે છે કે તું આ ખરાબ આદત છે છોડી દે, નહીં તો મુસીબતમાં તને કોઈ મદદ કરશે નહીં. બિચ્છુ ઉસકી બાત અનસુની કર આગે બઢ ગયા. નન્હે અપની માં કે પાસ નદી મેં ચલી ગઈ. માને પૂછા, નન્હે બેટી તુમ કહાં રહ ગઈ થી. બિચ્છુ કેની વાત સાંભળી અનસુની કરે છે. અનસુની એટલે સાંભળ્યા વગર આગળ જતો રહે છે. વિચ્છી તેની વાત સાંભળ્યા વગર આગળ જતો રહે છે. નાની પોતાની માં પાસે નદીમાં ચાલી ગઈ. માએ પૂછ્યું, નાની બેટી તું ક્યાં રહી ગઈ હતી. નન્હે બોલી, માં મેં એક બિચ્છુ દલદલ મેં ફસ ગયા થા, ઉસે બચાને મેં દેર હો ગઈ. નાની એવું કહે છે ની માને કે માં એક વિચ્છી કાદવમાં ફસાઈ ગયો હતો, તેને બચાવતા થોડું મોડું થઈ ગયું. માં ખુશ કર બોલી, બેટી યહાં તુમને બહુત અચ્છા કામ કિયા. માં ખુશ થઈને કહે છે કે બેટા ત્યાં ખૂબ જ સરસ કામ કર્યું છે. નહને બોલી, લેકિન બદલે મેં ઉસને મુજે ડંક માર દિયા. કે પરંતુ, નન્હે નાની કહે છે કે પરંતુ તેને બદલામાં મને
डंख मार दी तो। माँ बोली, बिच्छू अपने गंदी आदत का गुलाम है, तुम उसे चाहे कितनी बार बचाओ वह बार बार डंख मारता रहेगा। माँ कहे छे कि बिच्छी पोतानी खराब आदतनो गुलाम छे, तो तेने गम्मे तेटली वार बचावीस पण ते हमेशा डंख मारतो रहेशे। नन्ही बोली, माँ मैं उसकी गंदी आदत छुड़ा कर रहूंगी। नानी बोले छे कि माँ हूँ तेने जे खराब आदत छे एने छोड़ावीने जंपीस। आपणुं कोई सारू काम करे तो आपणे ने सारे थैंक यू कहेवू जोईए कि एनुं कोई भी सारू काम करवू जोईए, अहीं तो उल्टानो विच्छी एने डंख मारे छे। कुछ दिन बाद विच्छू ने प्राण पुनः संकट में पड़ गए। इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतराने लगा। के थोड़ा कुछ दिन बाद के थोड़ा दिवसों पछी केटलाक दिवस पछी विच्छीना प्राण फरीथी मुसीबत में मुकाई गया के ते पाणीनी धारा में पड़ो अने डूबवा लाग्यो। पाणीनी धारा जे पाणीनी धार थती होय पाणी वहेतु होय तेने शुं कहेवाय छे पाणीनी धारा। मौत सामने देखकर बिच्छू को नन्ही याद आ गई। वह नन्ही को पुकारने लगा। नन्ही ने उसकी करुण पुकार सुन ली। वह झटपट बिच्छू के पास आ गई। सहसा ही उसके मन में विचार आया, अब मैं इस गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी। हवे जयरे मृत्यु सामे देखाय छे तो मृत्यु सामे जोईने विंछीने नानी ने याद आवे छे। ते नानी ने बोलाववा लाग्यो। नानीए तेने दर्द भरी जी अवाज हती बूम हती ते सांभळी ते फटाफट चपाटा बंद विच्छीनी पासे आवी जाय छे। अचानक तेना मनमां विचार आवे छे कि हवे हूँ आ खराब स्वभाववाळा विच्छीने नहीं बचावू। बिच्छू गिड़गिड़ाने लगा। गिड़गिड़ाऊ एटले कगड़वा लाग्यो। बिच्छू कगड़वा लाग्यो, बहन मुझ पर दया करो। नन्ही का मन डोल गया। उसने सोचा, हो सकता है इसने अपनी गंदी आदत छोड़ दी हो। पर विच्छी कगड़वा लाग्यो, बहन के मारा पर दया कर। नानीनु मन पिगड़ी गयू। तेने विचार्यू कि विच्छीए कदाच पोतानी खराब आदत छोड़ी दीधी हसे। नन्ही ने बिच्छू को दोबारा जीवन दान दिया। बिच्छू अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा। કે નાનીએ વિચ્છીને બીજી વાર બચાવી દીધો, બીજી વાર જીવનદાન આપ્યું, પણ વિચ્છી પોતાના સ્વભાવ પ્રમાણે તેને ડંખ મારવા આગળ વધ્યો। નન્ની ઉસકા ઈરાદા સમજ ગઈ। વહ મુસ્કુરાકર બોલી, બિચ્છુ ભાઈ ઠીઠક ક્યો ગયે ડંખ મારો? નન્ની કેનો જે ઈરાદો હતો, નાની હતી તેનો ઈરાદો સમજી ગઈ હતી અને તે હસીને બોલવા લાગી, બિચ્છી ભાઈ તમે અટકી કેમ ગયા કે ડંખ મારો ને? बिच्छू शर्म से पानी पानी हो गया। वह खिसिया कर बोला, बहन एक बात बताओ, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया, फिर भी तुमने मेरे साथ भला ही की, ऐसा क्यों? के बिच्छू शर्माई गयो अने ते भोठो पड़ी जाए छे के बहन एक बात कहे, मैं हमेशा तारी साथे विश्वासघात कर्यो छे, छता पण तू मारू भलू कर्यू एवं केम? नन्ही बोली, भलाई करना मेरा स्वभाव है, मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ? मेरा काम बचाना है, मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूँगी। तुम्हारा काम डंक मारना है, तुम मारते रहो, देखती हूँ कौन जीतता है। नानी यूँ कहे छे कि भलू करवे मारो स्वभाव छे, हूँ बदलो लेवा माटे मारी सारी आदत शा माटे छोड़ी दऊँ? મારું કામ બચાવવાનું છે, હું મુસીબતમાં પડેલાને હંમેશા બચાવતી રહીશ। તારું કામ ડંખ મારવાનું છે તો તું ડંખ મારતો રહે, જોઉં છું કોણ જીતે છે। બિચ્છુ પસ્તાવાસે ભર ગયા, બોલા, નન્ની બહન આજ તુમ જીત ગઈ, મેં વચન દેતા હું કે અબ મેં કિસી નિર્દોષ જીવ કો ડંખ નહીં મારૂંગા। વિચ્છીને ખૂબ પસ્તાવો થાય છે ને તે બોલે છે કે નાની બહેન આજે તું જીતી ગઈ, હું વચન આપું છું કે હવે હું કોઈ પણ નિર્દોષ પ્રાણીને ડંખ નહીં મારું। નન્ની ખુશ હોકર નદી મેં ચલ દી। માને આજ ફિર પૂછા, બેટી કહાં દેર કર દી?
નાની ને પૂરી ઘટના બતાવી કે નાની આજે ખૂબ ખુશ થઈ ગઈ હતી અને ખુશ થઈને નદીમાં ચાલી ગઈ. માએ તેને પૂછ્યું, બેટી કેમ મોડું થઈ ગયું? અને નાનીએ જે ઘટના બની તે પૂરેપૂરી તેની માને જણાવે છે. માં પ્યાર સે બોલી, પ્યારી સમજદાર નાની, ભલે લોક અપને બાર બાર કી ભલાઈ સે, ઇસી તરહ બુરે લોગો કો ભલા બનને કી રાહ દિખાતે હૈ. માં પ્રેમથી કહે છે, પ્રિય સમજુ નાની, ભલા માણસો પોતાની વારંવારની જે ભલાઈથી એ જ રીતે ખરાબ માણસોને ભલા બનાવવાનો માર્ગ બતાવે છે. નાની પ્રસન્ન હોકર થિરકને લગી કે નાની ખુશ થઈને ઝૂમી ઉઠી નાચવા લાગી. અહીં આપણો પાઠ પૂરો થાય છે. નીચે લેખકનું નામ છે શંકર સુલતાનપુરી, બાજુમાં શબ્દાર્થ છે જે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તટ, કિનારા, સ્વભાવ, પ્રકૃતિ, સહસા, એકાએક, ખિસ્યાકર, લજ્જિત હોકર, નિર્દોષ, બેકસૂર, દોષ રહિત, રાહ, રાસ્તા, પ્રસન્ન, ખુશ, દલદલ, ગીલી જમીન જિસમે ખડે હોને પર પાવ ઘસતા ચલા જાય. મુહાવરે છે, અનસુની કરના, ધ્યાન ન દેના, આદત કા ગુલામ હોના, આદત સે મજબૂર હોના, વચન દેના, વાદા કરના, મન ડોલના, વિચાર બદલના, જીવન દાન દેના, નયા જીવન દેના, શર્મ સે પાની પાની હોના, બહુત લજ્જિત હોના, થિરકને લગના, ખુશી સે નાચને લગના. તમારી નોટબુકમાં તમારે શબ્દાર્થ અને મુહાવરે લખવાના છે, અભ્યાસ છે. નિમ્નલિખિત વાક્ય કિસને કિસ્સે કહા ઓર ક્યો બતાઈએ, આ જે જવાબ છે એ તમારી નોટબુકમાં લખવાના છે. અભ્યાસના પ્રશ્ન 2 છે, યદિ તુમ નન્હી કી જગહ હોતે તો બિચ્છુ કે સાથ કેસા વર્તાવ કરતે, સોચ કર કહીએ. પ્રશ્ન 1, અભ્યાસનું પ્રશ્ન 1 અને 2 તમારી નોટબુકમાં લખવાનું રહેશે. સ્વાધ્યાય છે, પ્રશ્નોના જવાબ એ પણ તમારી નોટબુકમાં લખવાના રહેશે. પ્રશ્ન 2, ક્રમે લખીએ, આ ક્રમમાં ગોઠવવાના છે તમારે. વાર્તા પ્રમાણે ઘટના પ્રમાણે જે આપેલા છે વાક્યો તમારે ક્રમમાં ગોઠવીને તમારી નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન 3, પ્રશ્ન 4, 5, 6, આ બધું જ તમારે નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન 7માં કહાની છે, એ કહાની તમારે નોટબુકમાં લખવાની છે. જે તમારી કહાની છે અત્યારે હું તમને કહીશ, બધા ત્યાંથી સાંભળજો. આ તમે પહેલાં બીજા ધોરણમાં સાંભળેલી કહાની છે. કહાનીનું શીર્ષક છે કબૂતર ઓર ચિંટી. કીડી છે, કીડીને હિન્દીમાં ચિંટી કહેવાય છે, કબૂતર ઓર ચિંટી. એક નદી થી ઉસકે કિનારે એક પેડ થા, પેડ પર એક કબૂતર રહેતા થા, પેડ કે નીચે એક ચિંટી રહેતી થી. એક દિન કબૂતરને ચિંટી કો નદી કે પાણી મેં ડૂબતે હુએ દેખા, ઉસને ફોરન એક પત્તા તોડકર ચિંટી કે પાસ ફેંકા, ચિંટી પાણી સે પત્તે પર આ ગઈ, પત્તા બહતે બહતે કિનારે આયા, કબૂતરને નદી સે પત્તા બહાર નિકાલ દિયા, ચિંટી કે જાન બચ ગઈ, ઉસને કબૂતર કો ધન્યવાદ દિયા. એક દિન કબૂતર પેડ કી ડાલ પર બેઠા થા, એક શિકારીને ઉસે દેખા ઓર ઉસકી તરફ બંદૂક કા નિશાના સાંધા, ચિંટીને યહ દેખા, ઉસને ફોરેન જાકર શિકારી કે પાવ મેં કાટા, શિકારી દર્દ સે ચિલ્લાયા, ઉસકી આવાજ સુનકર કબૂતર ઉડ ગયા, ચિંટીને કબૂતર કી જાન બચાઈ, કબૂતરને ઉસકા આભાર માના. આ કહાની છે, તમારે તમારી નોટબુકમાં લખવાની છે. પ્રશ્ન 8 છે, નીચે દિયે ગયે ચિત્ર કો દેખ કર બતાઈએ, ઉસકે બાદ ક્યાં ક્યાં હુઆ હોગા, કે અહીંયા રસ્તા ઉપર એક્સિડન્ટ થયેલો છે, અકસ્માત થયેલો છે, બે ગાડી વચ્ચે અહીંયા 108 ઊભી છે, તો આના પરથી આપણે લખવાનું છે. તો હું જે દુર્ઘટના વિશે અહીંયા હું કહીશ, તમે બધા સાંભળજો. ઇસ ચિત્ર મેં દો કાર ઓર એક મોટરસાઇકલ મેં ટક્કર દિખાઈ દેતી હૈ, પાસે સડક પર એમ્બ્યુલન્સ 108 ખડી હૈ,
दुर्घटना में घायल लोगों को एम्बुलेंस द्वारा अस्पताल पहुंचाया होगा। कार में लगी आग बुझाने के लिए फायर ब्रिगेड को बुलाया होगा। पुलिस भी तुरंत आ गई होगी, उसने घटना संबंधी आगे कार्यवाही होगी। आदि प्रश्नों जवाब तमारी लखवानो रहेशे। प्रश्न 9, निम्नलिखित वाक्यों में उचित विराम चिन्ह का प्रयोग करने के करके वाक्य फिर से लिखिए। अहीं तमारे जे योग्य विराम चिन्ह, अल्प विराम चिन्ह, प्रश्न चिन्ह तमारे योग्य रीते लखवानो छे। एक समझाई देश तमने, बिच्छू बोला नन्ही बहन आज तुम जीत गई। तो बिच्छू बहन અહીંયા અલ્પ ચિહ્ન આવશે, અહીંયા બે અવતરણ ચિહ્ન આવશે, અહીંયા બહન નન્ની બહન પછી અલ્પ વિરામ આવશે, આજ તું જીત ગઈ, અહીંયા પૂર્ણ વિરામ આવશે, અહીંયા બે અવતરણ ચિહ્ન પૂરા થશે। એ રીતે તમારે આ પાંચ વાક્યો પૂરા કરવાના છે। પ્રશ્ન 10 છે, એમાંથી પેરેગ્રાફ આવી જોઈને આ બે પ્રશ્નના જવાબ શોધીને તમારે લખવાના છે। પ્રશ્ન 11માં વર્ણો સે પાંચ પાંચ શબ્દ બનાવીએ, તમારે પાંચ શબ્દ બનાવવાના છે। ભ ભવન, ભલાઈ, ભગત, ભગવાન, ભજન, એવી રીતે તમારી વ ર ન અને ગ પરથી પાંચ પાંચ શબ્દ બનીને તમારી નોટબુકમાં લખવાના છે। ભાષા સજ્જતા છે જે તમારે વાંચવાની છે। પઢીએ ઓર સમજીએ, આ તમારે બધું જ વાંચવાનું છે। અહીં આપણો પાઠ પૂરો થાય છે। શબ્દાર્થ, મહાવરે, અભ્યાસ, સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવું। આવજો મિત્રો।